Good morning, children. How are you? I hope you all are fine. Today we will learn Kallol subject chapter number 7, આમ પણ હોય. તો બાળકો, તમે તમારા ઘણા બધા મિત્રો હશે ને તમારી સોસાયટીમાં, તમારા ઘરની આજુબાજુ અને સ્કૂલમાં પણ ઘણા બધા ફ્રેન્ડ્સ હશે. તો બાળકો, એમાંથી કેટલાક તમારા ફ્રેન્ડ્સ કેવા હશે કે જેમને છે ને નાની નાની વાતમાં ગપ્પા મારવાની ટેવ હોય. કંઈ પણ બોલવું હોય ને તો એમાં કંઈક ને કંઈક ઉમેરીને ગપ્પા મારીને જ કહે. તો એવા બાળકો છે ને, એવા મિત્રો છે ને તમારે. તો બાળકો, હવે આપણે આજે એક એવું જ ગપ્પાથી ભરેલું પાઠ જોવાનો છે. તો એમાં સૌથી પહેલાં ચાલો ગાઈએ ગીતડું. તો બાળકો, તમારે પણ મારી સાથે ગીત ગાવાનું છે. દોઢ ફૂટની દાઢીની ચાર ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી. દોઢ ફૂટની દાઢીને ચાર ફૂટની ચોટલી, ગધા ઉપર બેસે ડોસો માથે મૂકી પોટલી. ઠસ ઠસ જાય, ફસ ફસ જાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર. ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર. ગદ્દાની પૂંછડી લાંબી લસ, દાઢી ધ્રુજે થર ઠસ. ગદ્દાની પૂંછડી લાંબી લસ, દાઢી ધ્રુજે થર ઠસ. દોઢ ફૂટની દાઢીને ચાર ફૂટની ચોટલી. બાળકો, સરસ મજા આવી ને ગીત ગાવાની. આ ગીતડું કોણે લખ્યું છે તમને ખબર છે? આ ગીતના લેખકકાર છે રમણલાલ સોની. બાળકો, હવે તમે ટીવી તો જુઓ છો ને, તો ટીવીમાં તમે શું જોતા હશો? કાર્ટૂન્સ છે ને, છોટા ભીમ ને એવા ઘણા બધા કાર્ટૂન્સ છે. તમે કાર્ટૂન જ જોતા હશો. પરંતુ તમારા પપ્પા છે એ શું જુએ છે? ન્યૂઝ જુએ છે ને. બાળકો, તમે ક્યારે ન્યૂઝ પર નજર નાખી છે? નથી નાખી? તો ચલો હવે આજે આપણે ગપ્પાથી ભરેલું ન્યૂઝ વાંચીએ. વડોદરામાં ખૂબ તાપ પડ્યો, તળાવમાં લાગી આગ, પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ. લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા અને ડાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઉઠીને સૂઈ ગયા. પોપટે પૃથ્વીની ચાર ઘડી કરી વિમાનમાં મૂકી પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું. આવતીકાલે શાળામાં પાંદડાની પૂરીને પાણીમાં તળી તળીને સૌને પેટ ભરીને જમાડવામાં આવશે. કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવું નહીં. ગપ્પા સમાચારનો અંત થયો. તો બાળકો, તમે સમાચાર સાંભળ્યા ને? મજા આવી ને? કેવા ગપ્પાથી ભરેલા હતા. હવે બાળકો, આપણે એક નાનકડી વાર્તા સાંભળવાની છે, જ્યાં વાર્તાનું નામ છે ગોરીઓ ગુમ. એક નાનકડું ગામ. ગામમાં સોમાબાઈ નામના ખેડૂત રહે. તેમની પાસે બે બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો. બંને બળદ એમને ખૂબ વાલા. માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો. વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે. સોમાબાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદ લઈને ગયા. અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ. સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા. જાગીને જોયું તો બે બળદમાંથી એક બળદ ગાયબ. ખેતરમાં કાળિયો જ હતો, ગોરિયો તો દેખાયો જ નહીં. ખેતરમાં ઘણું શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન ચડ્યો. બાળકો, તમને ખબર છે ગોરિયો ક્યાં ગયો હશે? તમે જરાક વિચારીને મને કહેજો. હવે વાર્તા આગળ વાંચીએ. બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયાને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો. બાજરી ઉગીને મોટી થઈ. સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ. ક્યાંક મારો ગોરિયો નજરે ચડે પણ ગોરિયો ન જડ્યો. બાળકો, એ ગોરિયો ક્યાંથી મળશે? વિચારજો. બાજરી પાકી ગઈ. ઊભી બાજરીના ડુંડા લણતા લણતા પણ ગોરિયો ન જડ્યો. ડુંડામાંથી બાજરીના દાણા છૂટા પાડ્યા, ચાળણીથી ચાળ્યા, તગારામાં ભર્યા, કોથળા ભરીને ઘરે લાવ્યા પણ ગોરિયો ન જડ્યો તે ન જ જડ્યો. કોથળીમાંથી બાજરી કાઢી ફરીથી સાફ કરીને ઘંટીમાં દળી. રોટલા બનાવતા પહેલાં બાજરીનો લોટ ચાળણીથી ચાળી જોયો તો એ ગોરિયો ન જ જડ્યો તે ન જ જડ્યો.
સોમાભાઈ ને તો સતત ગોર્યાના જ વિચાર આવ્યા કરે, મારો ગોર્યો ક્યાં ગયો હશે ને શું કરતો હશે. ઘરના બીજા સભ્યો પણ ગોર્યાની ચિંતા કરતા હતા. નવી ભાજીના પહેલા રોટલા તૈયાર થયા. સરસ મજાના ઘરમાં ગરમ મોટા મોટા રોટલા સૌ સાથે જમવા બેઠા. બાળકો, તમને લાગે છે કે ગોર્યો ક્યાં ગોર્યો મળશે, અને મળશે તો ક્યાંથી મળશે? સૌની થાળીમાં રેવા બહેને એક એક રોટલો મૂક્યો. સોમાભાઈની દીકરી સપનાને કોપટી બહુ ભાવે. તેણે હળવેકથી રોટલાની કોપટી ખોલી અને એકાએક મોટેથી ચીસ પાડી, બાપુ આપણો ગોર્યો. સોમાભાઈએ તો થાળી ધકેલીને કૂદકો માર્યો ને કોપટી નીચે જોયું તો ગોર્યો નિરાંતે બેઠો બેઠો વાગોળતો હતો. સોમાભાઈ તો નાચવા માંડ્યા, મળી ગયો મારો વાલો ગોર્યો, મળી ગયો. તો બાળકો, ગોર્યો ક્યાંથી મળ્યો? હવે બાળકો, તમારે કહેવાનું છે કે આપણે આખી વાર્તા સાંભળી અને વાંચી તો આ વાર્તામાં તમને ક્યારે ક્યારે બહુ હસવું આવ્યું? મને તો છે ને, જ્યારે રેવા બહેન રોટલાની કોપટી ઉખેડતા હતા અને એમાંથી ગોર્યો મળ્યો એ સાંભળીને મને તો બહુ જ હસવું આવ્યું. તમારે પણ કહેવાનું છે કે તમને ક્યારે હસવું આવ્યું. હવે બાળકો, આપણે થોડું હસવાનું છે, પરંતુ અલગ અલગ સ્ટાઇલમાં હસવાનું છે. તો પહેલાં આપણે કેવી રીતે હસવાનું છે? મોઢું બગાડીને હસો. પછી જુદા જુદા પ્રાણીના ચાળા પાડીને હસો. જેમ કે બિલ્લી શું બોલે, મ્યાઉ બોલે ને, તો મ્યાઉ મ્યાઉ બોલતા બોલતા હસવાનું છે તમારે. પછી ગાંડાની જેમ હસવાનું, ગાંડા લોકો પાગલ લોકો જે હોય ને અને કેવા હસે છે એવી રીતે તમારે હસવાનું છે. પછી કોઈ ગલી પચી કરે તો ત્યારે તમે કેવું હસો છો એવી રીતે હસવાનું છે. અને તમારા પપ્પા કે મમ્મીની જેમ હસવાનું છે, મતલબ કે તમારે તમારા મમ્મી અને પપ્પાની કોપી મારીને એક જેવી રીતે હસે છે તમારે એવું જ હસવાનું છે. તો બાળકો, તમારે આ અભિનય કરવાનો છે. હવે વાંચો અને હસો. તો બાળકો, અહીંયા કેટલાક વાક્યો આપેલા છે અને વાક્યની બાજુમાં કૌંસમાં લખેલું છે કે આપણે કેવી રીતે હસવાનું. તો પહેલું વાક્ય છે, ઝાડ પરથી કીડી પડી તો નીચે હાથી દબાઈ ગયો. હિ, કૌંસમાં હિ લખ્યું હતું ને, તો હવે આપણે એવી રીતે હસે એવી રીતે. નેક્સ્ટ વાક્ય છે, ઉડતા ઉડતા કાગડો એક આંખ બંધ કરી અડધું ઊંઘી ગયો. હો 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 હો. ત્રીજું છે, પતંગી દોરી છોડવા માટે ફિરકીને મિસ્ડ કોલ કર્યો. હો 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 હો. બાળકો, હવે આગળથી જે 4-7 વાક્યો છે એમાં તમારે વાક્યો વાંચવાના છે અને કૌંસમાં લખ્યું છે એ પ્રમાણે તમારે હસવાનું છે. હવે બાળકો, આપણે કેટલીક વાતચીત કરીશું. તમે અત્યારે ઘરે છો તો તમારે તમારા મમ્મી પપ્પા અથવા તો મોટા ભાઈ બહેન અથવા તો મોટા મિત્રો હોય તો એમની સાથે તમારે વાતચીત કરવાની છે. તો પહેલો પ્રશ્ન છે, સોમાભાઈના બંને બળદના નવા નામ પાડો. વાર્તામાં તો કાળિયો અને ગોર્યો એવા નામ હતા ને, પરંતુ હવે તમારે એમના નવા નામ પાડવાના છે. તો તમે શું એમના નવા નામ શું પાડશો એ તમારે કહેવાનું છે. બીજો પ્રશ્ન છે, ગોર્યો શોધવા માટે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી. તો બાળકો, ગોર્યો શોધવા માટે સોમાભાઈએ ક્યારે ક્યારે તપાસ કરી હતી? તો વાવણી કરતી વખતે, લણતી વખતે, ચાલતી વખતે, પછી કોથળામાં ભરતી વખતે, અને લોટ ચાલતી વખતે અને લોટ દળતી વખતે પણ ગોર્યાની તપાસ સોમાભાઈએ કરી હતી. પછી પ્રશ્ન 3 છે, છેલ્લે ગોર્યો ક્યાંથી મળ્યો. ચોથો છે, ગોર્યો મળ્યો તે તમને સાચું લાગે છે કે ગપ્પુ. તો બાળકો, ગોર્યો ક્યાંથી મળ્યો હતો? તો ગોર્યો રોટલાની કોપટીમાંથી મળ્યો હતો. અને એ તમને સાચું લાગે છે કે ગપ્પુ? મને તો ગપ્પુ જ લાગે છે. હવે રોટલો તો આટલો નાનો હોય અને બળદ તો કેટલો મોટો હોય, સમય ના સમય. હવે 5મો પ્રશ્ન છે, ગોર્યો ક્યાંથી મળ્યો હોત તો તમને સાચું લાગત. તો મને તો ખેતરમાંથી અથવા તો ગામની સીમમાંથી કે એવી રીતે ક્યાંકથી મળ્યો હોત તો મને તો સાચું લાગત. તો તમારે પણ કહેવાનું છે કે તમને ગોર્યો ક્યાંથી મળ્યો હોત તો તે સાચું લાગત. હવે બાળકો, આપણે પેજ નંબર 88 જોઈશું. પહેલાં કહો પછી લખો. તો પ્રશ્નનો જવાબ પહેલાં તમારે આપવાનો છે અને પછી બુકમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, વાવણી પહેલાં શું કરવું પડે? તો બાળકો, તમને બધાને તો ખબર જ હશે વાવણી પહેલાં શું કરવું પડે. વાવણી પહેલાં ખેતરને બરાબર ખેડવું પડે. બીજો પ્રશ્ન છે, ખેડૂતે જાગીને શું જોયું? તો બાળમિત્રો, ખેડૂતે જાગીને શું જોયું હતું? ખેડૂતે જાગીને જોયું કે તેમના બે બળદમાંથી એક બળદ તો ગાયબ છે, કાળિયો જ હતો, ગોર્યો તો હતો જ નહીં. ત્રીજો પ્રશ્ન છે, ગોર્યો રોટલાને બદલે ક્યાંથી મળ્યો હોત તો પણ તમને ગપ્પુ જ લાગ્યું હોત. મતલબ કે ગોર્યો રોટલામાંથી મળ્યો હતો ને, પણ રોટલાની જગ્યાએ બીજે ક્યાંથી મળ્યો હોત તો તમને ગપ્પુ લાગત. તો એ તમારે કહેવાનું છે.
અને પ્રશ્નનો જવાબ તમારે બુકમાં લખવાનો છે. હવે બાળમિત્રો આપણે શું કરવાનું છે કે વાર્તામાં જે સૌથી પહેલાં થયું હોય તે પહેલા નંબરે, પછી થયું હોય તે બીજા નંબરે, અને એમ પાંચે એમ બધા જેટલા પણ વાક્યો આપ્યા છે વાક્યોને ગોઠવીને ફરીથી આપણે લખવાના છે. તો બાળમિત્રો અહીંયા છ વાક્યો આપેલા છે, તો એ છ પહેલા વાક્યો વાંચવાના છે. તો હું વાંચું છું. પહેલું વાક્ય છે, બાજરીના દાણા છૂટા પાડ્યા. બીજું છે, સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. ત્રીજું છે, ગોરીઓ રોટલામાં બેઠો હતો. ચોથું છે, બે બળદમાંથી ગોરીઓ ગાયબ. પાંચમું છે, બાજરાનો રોટલો તૈયાર થયો. અને છઠ્ઠું છે, ખેતરમાં બાજરી વાવી. તો બાળમિત્રો આ આડાવળા ક્રમમાં, વાર્તાના આધારે આડાવળા ક્રમમાં વાક્યો આપેલા છે, પરંતુ આપણે એને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાના છે અને પછી લખવાના છે. તો બાળમિત્રો પહેલું વાક્ય કયું આવશે? પહેલું આવશે, સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું. તે પછી બીજા ક્રમે આવશે, બે બળદમાંથી ગોરીઓ ગાયબ. થર્ડ ક્રમે આવશે, ખેતરમાં બાજરી વાવી. ચોથા ક્રમે આવશે, બાજરીના દાણા છૂટા પાડ્યા. પાંચમા ક્રમે આવશે, બાજરાનો રોટલો તૈયાર થયો. અને છઠ્ઠા અને લાસ્ટ ક્રમે આવશે, ગોરીઓ રોટલામાં બેઠો હતો. તો બાળમિત્રો આ પ્રમાણે તમારે બાજુમાં જે જગ્યા આપી છે ત્યાં તમારે વાક્યો લખવાના છે. હવે બાળકો એક જોક્સ, નાનકડો જોક્સ આપ્યો છે, તો આપણે એ વાંચીશું. અલી કહે, આ બસ કેટલી ધીમી ચાલે છે? કિશન કહે, ક્યારે ઘરે પહોંચશું આપણે? અલી, અરે બસ કરતાં તો આપણે ઝડપથી દોડતા હોઈશું. કિશન, તો પછી ચાલને બસને ખિસ્સામાં મૂકી દોડતા દોડતા ઘરે પહોંચી જઈએ. અલી કહે, પણ મારું ખિસ્સું તો ફાટેલું છે. કિશન કહે, ઓહ તો તેમાંથી બસ નીચે પડી જશે. અલી કહે, એક કામ કર, બસને તારા લંચ બોક્સમાં મૂકી દે. કિશન કહે, હા 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 હા. બાળકો કેવું કોમેડી હતું ને જોક્સ. હવે બાળકો અહીંયા આપણે ચિત્રમાં જોઈએ પેજ નંબર 89 ઉપર કે ભીમકુમારના કામ આપેલા છે. બાળકો તમે છોટા ભીમ તો જોતા જ હશો ને, છોટા ભીમ તો કેટલો બહાદુર અને સ્ટ્રોંગ છે, તેવી જ રીતે અહીંયા કેટલાક ભીમકુમારના કામ આપેલા છે. તો પહેલું ચિત્ર છે, આમાં આપણે શું કરવાનું છે કે ચિત્ર જોઈ અને એનું એ પ્રમાણે વાક્ય આપણે શોધી અને એની સાથે જોડવાનું છે. તો બાળકો આ પહેલું ચિત્ર છે, તો આ પહેલા ચિત્રમાં ભીમકુમાર શું કરે છે કે ચાંદા મામા છે, ચાંદા મામાને જાણે કપડાંથી સ્વચ્છ કરતા હોય ને એવું લાગે છે. તો એવું વાક્ય અહીંયા ક્યાં છે? તો અહીંયા છે, ભીમકુમાર કપડાંથી ચાંદો સાફ કરે છે. તો આપણે પહેલા ચિત્રને આ ત્રીજા વાક્ય સાથે જોડીશું. હવે બીજા ચિત્રમાં આપણને શું દેખાય છે કે ભીમકુમાર છે એ બસને ધક્કો મારતા હોય ને એવું લાગે છે. તો એવું વાક્ય અહીંયા ક્યાં છે? તો ચોથા ક્રમે છે, ભીમકુમાર બસ ચલાવે છે. તો આપણે આપણે જોડીશું. પછી ત્રીજા ક્રમે છે કે ભીમકુમાર આમનો હાથી છે, એને હાથીને પાણી પાવતા હોય એવું લાગે છે ને. તો હવે આપણે અહીંયા શોધીશું. તો પાંચમા ક્રમે છે, ભીમકુમાર પાળેલા હાથીને પાણી પીવડાવે છે. પછી છે, જાણે ભીમકુમાર બકરાથી બ્રશ કરતા હોય ને એવું લાગે છે. તો શું છે અહીંયા? પહેલું વાક્ય છે, ભીમકુમાર બ્રશ કરે છે. તો આપણે એને જોડીશું. પછી પાંચમામાં છે કે ભીમકુમારે જાણે પહાડ ઉપાડ્યો હોય અને બહારથી કસરત કરતા હોય ને એવું લાગે છે ને બાળકો. તો બીજું વાક્ય છે કે ભીમકુમાર કસરત કરે છે. તો આપણે આવી રીતે વાક્યને જોડી દઈશું ચિત્ર સાથે. હવે બાળકો પાંચીકડા ગાઓ. તો તમારે પણ મારી સાથે પાંચીકડા ગાવાના છે. હું તો ગયો તો અમદાવાદ ને ત્યાંથી લાવ્યો બૂટ, એ તો હતો કાળો કૂતરો ને થઈ ગયો મોટો ઊંટ, કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ, કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ, એ ચૂલા ઉપર ઉંદરડી કર કર મીઠું ખાય, પૂંછડી ઝાલી પછાડીએ તો રૂપિયા ખનન થાય, કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ, કે અમે બાલુડા પાંચીકડા ગાઈએ ને શેરડી ખજૂર ખાતા જઈએ, એ ચૂલામાં ઉગ્યો આંબો ને આંબે આવ્યા બોરા,
बोरा वीणी खाधा त्या दो खड़ खड़ हस्या छोरा के अमे बालूडा पांचिकड़ा गाईए ने शेरड़ी खजूर खाता जाइए के अमे बालूडा पांचिकड़ा गाईए ने शेरड़ी खजूर खाता जाइए। बाळमित्रो तमने पांचिकड़ा गावानी मजा आवी ने। हवे बाळमित्रो आपणे पेज नंबर 90 માં નીચે આપેલી પ્રવૃત્તિ જોઈશું કે સાચું હોય તેનું ગપ્પુ બનાવો અને ગપ્પુ હોય તેનું સાચું બનાવો। તો બાળકો અહીંયા આપણે જોઈશું કે પહેલું વાક્ય છે આમાં આપણે આ પ્રવૃત્તિમાં શું કરવાનું છે કે અહીંયા કેટલાક વાક્યો આપેલા છે અને એ વાક્ય સાચું હોય જો સાચું લખેલું હોય તો આપણે એનું ગપ્પુ બનાવીને લખવાનું છે અને ગપ્પુ હોય તો એનું આપણે સાચું વાક્ય બનાવીને લખવાનું છે। તો અહીંયા પહેલું એક ઉદાહરણ આપ્યું છે જોઈશું। ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાની જ પાંખ પર સૂઈ ગયો। તો બાળકો આ તો ગપ્પુ છે ને, પોતાની જ પાંખ ઉપર કેવી રીતે સૂઈ જવાય? તો હવે એનું સાચું વાક્ય બનાવેલું છે, ઉડતા ઉડતા બગલો થાકી ગયો તો પોતાના માળામાં જઈ સૂઈ ગયો। તો આ સાચું છે, એટલે કૌંસમાં લખ્યું છે સાચું। એવી રીતે આપણે બીજા વાક્ય જોઈશું। કીડીના પગ નીચે હાથી દબાઈ ગયો। તો આ તો ગપ્પુ છે ને, કીડીના પગ નીચે હાથી દબાઈ જાય ના દબાઈ જાય? તો સાચું વાક્ય શું બનશે? હાથીના પગ નીચે કીડી દબાઈ ગઈ। તો આપણે કૌંસમાં લખીશું સાચું। ત્રીજું વાક્ય છે, આકાશમાંથી દૂધ પાકનો વરસાદ વરસ્યો। તો આ તો ગપ્પુ હોય ને, આકાશમાંથી દૂધ પાકનો વરસાદ વરસે નહીં, સાનો વરસાદ વરસે? પાણીનો। તો આપણે સાચું વાક્ય લખીશું, આકાશમાંથી પાણીનો વરસાદ વરસ્યો, અને કૌંસમાં લખીશું સાચું। હવે ચોથું વાક્ય છે, પંખીઓ આકાશમાં ઉડે છે। તો બાળમિત્રો આ તો સાચું વાક્ય છે, તો કૌંસમાં સાચું લખીશું અને આનું હવે આપણે શું કરવાનું છે? ગપ્પુ બનાવવાનું છે। તો ગપ્પુ કેવી રીતે બનાવીશું? પંખીઓ આકાશમાં ઊંઘે છે, અને કૌંસમાં લખીશું ગપ્પુ। હવે પાંચમું વાક્ય છે, ખિસકોલીએ મારું બિસ્કિટ લીધું। તો આ સાચું વાક્ય છે ને, તો ગપ્પુ બનાવીશું, મેં ખિસકોલીનું બિસ્કિટ લીધું, અને કૌંસમાં લખીશું ગપ્પુ। હવે છઠ્ઠું વાક્ય છે, મેં આજે સવારે દૂધ સાથે અંધારું ખાધું। તો દૂધ સાથે અંધારું કંઈ ખવાય ના ખવાય? તો ગપ્પુ છે, તો કૌંસમાં લખીશું ગપ્પુ, અને સાચું વાક્ય બનાવીશું, મેં આજે સવારે દૂધ સાથે બિસ્કિટ ખાધું, અને કૌંસમાં લખીશું સાચું। હવે સાતમું વાક્ય છે, મેં આંબા પરથી ચોકલેટ તોડીને ખાધી। તો આંબા ઉપર કંઈ ચોકલેટ આવે ના આવે? તો ગપ્પુ છે, તો કૌંસમાં લખીશું ગપ્પુ, અને સાચું વાક્ય બનાવીશું, મેં આંબા પરથી કેરી તોડીને ખાધી, અને કૌંસમાં લખીશું સાચું। હવે આઠમું વાક્ય છે બાળકો, ઉંદરભાઈએ બિલાડીને લાફો માર્યો। તો બાળકો ઉંદરભાઈ બિલાડીને લાફો મારે કે બિલાડી ઉંદરભાઈને? તો આ ગપ્પુ છે ને, તો ગપ્પુ લખીશું અને સાચું વાક્ય બનાવીશું, બિલાડીએ ઉંદરભાઈને પકડ્યો। હવે નવમું લાસ્ટ વાક્ય છે, મને મચ્છર કરડે છે। તો વાક્ય તો સાચું છે, તો એનું ગપ્પુ શું બનાવીશું? હું મચ્છરને કરડ્યો, અને કૌંસમાં લખીશું ગપ્પુ। તો બાળકો આવી રીતે આપણે વાક્યો જે સાચા હતા એને ગપ્પુ બનાવ્યું અને ગપ્પુ હતું એનું સાચું બનાવ્યું। એવી રીતે તમારે પણ તમારી જાતે કેટલાક વાક્યો બનાવવાના છે, જો સાચું હોય તો ગપ્પુ અને ગપ્પુ હોય તો સાચું। હવે બાળકો આપણે નેક્સ્ટ પ્રવૃત્તિમાં જોઈશું, આગળથી વાંચો કે પાછળથી વાંચો। આ બાળકો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે તો એને આપણે આગળથી વાંચીશું કે પછી પાછળથી વાંચીશું, પરંતુ એનો ઉચ્ચાર તો સેમ જ થશે। જેમ કે અહીંયા લખેલું છે કા કા, તો એને આપણે પાછળથી વાંચીએ તો પણ શું વાંચાશે? કા કા। એવી રીતે બીજું છે મા 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 મા, એવી રીતે દાદા નાના, પછી છે ત્રણ અક્ષરમાં ક ડ ક, તો એને આપણે પાછળથી વાંચીશું તો પણ શું વાંચાશે? ક ડ ક। એવી રીતે બાળકો પછી શું છે? સ ર સ, તો પાછળથી વાંચીએ તો પણ સ ર સ, દરદ કનક, પછી છે નમન નયન મરમ નવીન,
પછી છે ત ર ત મ લ મ ક થ ક સા ર સા, તો એને પાછળથી વાંચીએ તો પણ સા ર સા. એવી રીતે પાંચ અક્ષરનો વાક શબ્દો જોઈએ, મ લ યા લ મ, તો એને પાછળથી વાંચીએ તો પણ શું વંચાય છે, મ લ યા લ મ, મલયાલમ. પછી છે નવ જીવન, તો પાછળથી પણ નવ જીવન. પછી છે કલક, 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 કલક. તો બાળકો આવા આ કેવા શબ્દો હતા કે જેને આપણે આગળથી વાંચીએ કે પાછળથી વાંચીએ, સરખું જ વંચાય. તો એવા કે એક શબ્દ તમારે અહીંયા જે જગ્યા આપી છે ત્યાં તમારે લખવાનો છે. તો એવા કેવા શબ્દો છે, એક તો છે નગીન, બીજું છે રૂબરૂ. તો બાળકો તમારે આવા બીજા શબ્દો શોધીને પણ તમારે નોટબુકમાં લખવાના છે. હવે બાળકો જે પ્રવૃત્તિ આપી છે એમાં આપણે શું કરવાનું છે, એમાં આપણે બે જૂથ પાડવાના છે. પરંતુ તમે બધા તો ઘરે છો ને, તો આપણે જૂથ તો ના પાડી શકીએ, પરંતુ તમે તમારા મિત્રો સાથે સામસામે બે જૂથમાં જૂથ પાડીને તમે આ રમત રમી શકો છો. આમાં શું કરવાનું છે કે પહેલું જૂથ છે એક શબ્દ બોલે, તો બીજો જૂથ બીજા જૂથના શબ્દો બોલે. અહીંયા આપેલું જ છે કે અહીંયા પહેલું જૂથના શબ્દો અને બીજા જૂથના શબ્દો. તો પહેલા જૂથમાં ગીત બોલાય તો બીજા જૂથમાં બીજા જૂથવાળાએ શું બોલવાનું, સંગીત. પછી પહેલા જૂથ બોલશે ગંધ તો બીજું જૂથ બોલશે સુગંધ. એવી જ રીતે આપણે બીજા શબ્દો વાંચીશું, વાસ નિવાસ, માન અપમાન, નંદન અભિનંદન, ગુણ અવગુણ, મંત્રી ઉપમંત્રી, દેશ પ્રદેશ, ટેવ કુટેવ, લેખન સુલેખન, જ્ઞાન વિજ્ઞાન. હવે બાળકો નીચે એક પ્રવૃત્તિ આપી છે જેમાં કહ્યું છે કે મોટેથી વાંચો અને કહો શું લખ્યું છે. તો બાળકો એમાં પહેલું વાક્ય છે ચ આ ચગા ચય ચ છે. તો બાળકો તમને આ વાક્યમાં કંઈ ખબર પડી શું લખ્યું છે. તો બાળકો આમાં આપણે શું કરવાનું છે, પહેલું વાક્ય છે તો આમાં ચ વધારાનો શબ્દ અક્ષર ઉમેરેલો છે. તો આ જે વધારાનો અક્ષર છે એની ઉપર આપણે ચોકડી કરી દઈશું અને પછી આપણે ફરીથી વાંચીશું વાક્ય. તો શું વંચાય છે, આ ગાય છે. એવી રીતે બીજું વાક્ય છે ચ તે ચગા ચસ ચખા ચય ચ છે. ત્રીજું વાક્ય છે ચગા ચય ચદુ ચ ચધ ચ આ ચપે ચ છે. અને ચોથું વાક્ય છે ચમ ચને ચદુ ચધ ચભા ચવે ચ છે. તો બાળકો એવી જ રીતે આપણે બધા આ ચારે ચાર વાક્યમાંથી ચ નીકાળી દઈશું અને પછી વાક્યને વાંચીશું. તો શું વંચાશે, તે ઘાસ ખાય છે. ત્રીજું વાક્ય છે ગાય દૂધ આપે છે. અને ચોથું વાક્ય છે મને દૂધ ભાવે છે. તો એવી જ રીતે આપણે નીચે કેટલીક પ્રવૃત્તિ આપી છે, નીચે કેટલાક વાક્યો આપ્યા છે જેમાંથી આપણે વધારાના અક્ષરો નીકાળી લેવાના છે અને પછી આપણે ફરીથી વાક્ય લખવાનું છે. તો બાળમિત્રો અહીંયા આપણે જોઈશું કે પહેલું વાક્ય છે આ આ આ દુકાન આ છે. તો બાળકો આમાં વધારાના અક્ષર કયા છે, તો આ છે. તો આની ઉપર આપણે ચોકડી મારી દઈશું અને પછી વાક્ય વાંચીશું આ દુકાન છે અને એ નીચે લખીશું. એવી રીતે બીજું વાક્ય છે મા ચરું ના ચમ ની ચલું હ ચતું. તો બાળકો આમાં વધારાના અક્ષર કયા છે, ચ છે. તો ચને આપણે ચની ઉપર આપણે ચોકડી કરી દઈશું અને હવે વાંચીશું. તો શું વાંચાશે, મારું નામ નીલું હતું. ત્રીજું વાક્ય છે બાજ સુરીનો રોટ સુલો તૈયાર સુર થયો સુ. તો બાળમિત્રો આમાં વધારાનો અક્ષર કયા છે, સુ છે. તો સુની ઉપર આપણે ચોકડી કરી દઈશું અને હવે વાંચીશું. તો શું વંચાશે, બાજરીનો રોટલો તૈયાર થયો. હવે ચોથું વાક્ય છે પ્રગો વ્રરી ત્રયો પ્રરો વ્રટ ત્રલામાં પ્રબે વ્રઠો પ્રહ વ્રતો. બાળકો આમાં તમને ખબર પડી, આમાં વધારાના અક્ષર છે પ્ર વ્ર અને ત્ર. તો એમની ઉપર આપણે ચોકડી કરી દઈશું અને હવે જેટલા અક્ષર વધ્યા છે તે આપણે વાંચીશું. તો શું વાંચાશે, ગોરીયો રોટલામાં બેઠો હતો.
પછી પાંચમું વાક્ય છે સાહુડી સાબી જાડી સાધો કરણ માંડી સાભ કણુડી સાંછુડી. તો બાળકો આમાં વધારાના અક્ષર કયા છે? સા, ડી અને વચ્ચે ક પણ આપેલો છે. તો આપણે આ ત્રણેય અક્ષરો જ્યાં પણ હોય ત્યાં નીકાળી લેશું, ચોકડી મારી દેશું. હવે આપણે વાક્ય વાંચીશું તો શું બનશે? હું બીજા ધોરણમાં ભણું છું. અને લાસ્ટ વાક્ય છે ચકુ ચત ચરો ચડો ચડે ચછે. તો બાળકો આમાં દરેક અક્ષરની આગળ કયો અક્ષર છે વધારાનો? ચ. તો આપણે ચ ને ચોકડી કરી દેશું. હવે વાક્ય શું બનશે? કૂતરો દોડે છે. તો બાળકો આવી રીતે તમારે આ બધા જ વાક્યો વાંચી અને એને સરખા બનાવી અને તમારે તમારી બુકમાં લખવાના છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું સૂચના મુજબ કરો. તો એમાં પહેલામાં શું કહ્યું છે કે કથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. તો બાળમિત્રો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે કેરી, કાગળ, કાકા, કાળું, કાપી, કાચ, કાલ. એના સિવાય બીજા પાંચ શબ્દો આપણે જાતે લખવાના છે કે જે કથી શરૂ થતા હોય. તો એમાં આપણે લખીશું કાતર, કૂતરો, કબૂતર, કોયલ, કચુંબર. હવે બાળમિત્રો નીચે શું કહ્યું છે? આ શબ્દોમાંથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને આગળ વધારો. તો પહેલા ત્રણ ઉદાહરણ આપ્યા છે. પહેલું છે કાકાએ કેરી કાપી. પછી છે કાકાએ કાગળથી કેરી કાપી. એ પછી છે કાકાએ કાગળથી કાચની કેરી કાપી. હવે બાળમિત્રો આપણે બીજા બે વાક્યો જાતે બનાવીને લખવાના છે. તો આપણે શું લખીશું? કાકાએ કાગળની કાતરથી કાચની કેરી કાપી. પછી આપણે લખીશું કાકાએ કાલે કાગળની કાતરથી કાચની કેરી કાપી. તો બાળમિત્રો તમે જોયું ને કે અહીંયા જેટલા પણ શબ્દો છે વાક્યમાં એ બધા વાક્યની શરૂઆત, બધા શબ્દની શરૂઆત કથી થાય છે. એવી જ રીતે આપણે પેજ નંબર 94 ઉપર જોઈશું કે પથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. તો પથી જેટલા પણ શબ્દો શરૂ થતા હોય આપણે લખીશું પતંગ, પંખી, પપ્પા, પહેલવાન, પાતળો, પીળો, પહાડ, પગ, પંદર, અને ત્રણ શબ્દો તમારે તમારી જાતે લખવાના છે. પછી નીચે શું કહ્યું છે? પથી શરૂ થતા શબ્દોથી વાક્ય બનાવી આગળ વધારો. તો એમાં આપણે પહેલું વાક્ય બનાવીશું પહેલવાને પહાડ પાડ્યો. બીજું વાક્ય બનાવીશું પહેલવાને પગથી પહાડ પાડ્યો. ત્રીજું વાક્ય બનાવીશું પાતળા પહેલવાને પગથી પહાડ પાડ્યો. હવે બાળકો ચોથું વાક્ય તમારે તમારી જાતે બનાવવાનું છે. તે પછી આપ્યું છે મથી શરૂ થતા શબ્દો યાદ કરીને લખો. તો મથી શરૂ થતા શબ્દો કયા કયા છે? મરચું, મંદિર, મસ્જિદ, મોર, મગર, મજબૂત, મન, મનીષ, મૂળ, અને ત્રણ વાક્ય શબ્દો તમારે તમારી જાતે લખવાના છે. હવે મથી શરૂ થતા શબ્દોથી વાક્ય બનાવી આગળ વધારો. તો એમાં આપણે પહેલું બનાવીશું મનીષે મગરને માર્યો. બીજું બનાવીશું મનીષે મજબૂત મગરને માર્યો. ત્રીજું બનાવીશું મનીષે મનમાં મજબૂત મગરને માર્યો. અને બાળમિત્રો હવે તમારે ચોથું વાક્ય તમારે તમારી જાતે બનાવવાનું છે અને બુકમાં લખવાનું છે. બાળકો હવે આપણે શું કરવાનું છે? પેજ નંબર 95માં ટુકડા ભેગા કરી વાક્ય બનાવો. અહીંયા વાક્ય એક આખું વાક્ય આપેલું છે, પરંતુ વાક્યને અલગ અલગ વિભાગમાં વહેંચી દીધું છે અને એના ટુકડા કરેલા છે. તો આપણે ટુકડા વાંચવાના છે અને પછી વાક્ય બનાવવાનું છે. તો પહેલું છે પંખી ટવકે છે ઝાડ ઉપર. તો આને આપણે કેવી રીતે વાક્ય બનાવીશું? ઝાડ ઉપર પંખી ટવકે છે. એવી જ રીતે બીજું છે આકાશમાં ચગે છે પતંગ ઊંચે. તો આને આપણે કેવી રીતે બનાવીશું? પતંગ ઊંચે આકાશમાં ચગે છે.
ત્રીજું છે કોથળામાંથી કાઢી બાજરી. તો આને આપણે કેવી રીતે બનાવીશું? બાજરી કોથળામાંથી કાઢી. પછી છે નહીં ગોરીઓ તો દેખાયો જ. તો ગોરીઓ તો દેખાયો જ નહીં. પછી છે કોપટી તોડી સપનાએ રોટલાની. તો આને આપણે કેવી રીતે બનાવીશું? સપનાએ રોટલાની કોપટી તોડી. તે પછી છે મળી ગયો વહાલો મારો ગોરિયો. તો આને આપણે કેવી રીતે બનાવીશું બાળમિત્રો? મારો વહાલો ગોરિયો મળી ગયો. તો બાળકો આવી રીતે તમારે વાક્ય બનાવવાના છે અને લખવાના છે. આના સિવાય પણ તમારે તમારી જાતે ઘરે ચિઠ્ઠીઓ બનાવવાની છે અલગ અલગ શબ્દોની, અને પછી તમારે એ શબ્દોનો ઉપયોગ કરીને ક્રમમાં વાક્ય બનાવવાનું છે. હવે બાળમિત્રો એના પછી આપણે રંગ પૂરવાના છે. અહીંયા એક ચિત્ર આપેલું છે બાળમિત્રો. આ ચિત્ર શાનું છે? વૃક્ષનું છે. પરંતુ કયા વૃક્ષનું છે તમે કહી શકો છો? સરસ, આ છે આંબાનું વૃક્ષ. તો બાળમિત્રો આંબાના વૃક્ષ ઉપર શું હોય? ફૂલ હોય, ફળ હોય, કેરી હોય ને. તો બાળકો હવે આપણે આ ચિત્ર આંબાનું જે વૃક્ષ છે એમાં આપણે રંગ પૂરવાનો છે. પરંતુ કેવી રીતે રંગ પૂરવાનો છે? તો દેખો ઉપર શબ્દો લખ્યા છે થડ, મૂળ, ડાળી, પાન, ફળ, ફૂલ. તો બાળમિત્રો અહીંયા થડનો કલર કયો છે? કથ્થઈ છે ને. તો અહીંયા જે થડ છે એ થડમાં આપણે કથ્થઈ રંગ પૂરીશું. જે અક્ષર જે શબ્દ જે કલરથી લખેલો છે એ પ્રમાણે આપણે રંગ પૂરીશું. પછી મૂળ છે, તો મૂળનો કલર કયો છે? કેસરી છે. તો આપણે મૂળમાં કયો કલર પૂરીશું? કેસરી. એવી જ રીતે પાન છે, તો પાનનો કલર કયો છે? લીલો છે. તો આપણે અહીંયા પાનમાં લીલો રંગ પૂરીશું. એવી રીતે બાળમિત્રો તમારે આ વૃક્ષમાં સરસ રંગો પૂરવાના છે. હવે બાળમિત્રો આપણે અહીંયા કેટલાક નવીન શબ્દો, સમાનાર્થી શબ્દો અને વિરોધી શબ્દો જોઈશું. તો નવીન શબ્દો છે દોઢ, ફૂટ, ચોટલી, પોટલી, ઝૂલો, ગીત, પૂંછડી, ટાઢે, ધ્રુજે, રોટલા. પછી છે ખેડૂત, બળદ, વાહલા, મહિનો, વાવણી, ભાતુ, આરામ, ગાયબ, ડુંડા, ચાળણી. તો બાળમિત્રો આ નવીન શબ્દો છે જે આપણે પાઠમાં નવા જોયા છે. હવે સમાનાર્થી શબ્દો જોઈશું. ડોસો, તો ડોસોનું સમાનાર્થી શું થાય? વૃદ્ધ. ઝૂલો, તો હિંચકો. એકાએક, તો અચાનક. મહિનો, મહિનોનું સમાનાર્થી છે માસ. પછી સમય, તો સમયનું સમાનાર્થી છે વખત. કોથળો, તો કોથળાનું સમાનાર્થી ગુણ, ગને દીર્ઘઉ ગુણ, ગને હસવો નહીં, દીર્ઘઉ આવશે ગુણ. પછી છે કૂદકો, તો કૂદકોનું સમાનાર્થી છે છલાંગ. હવે બાળકો આપણે વિરોધી શબ્દ જોઈશું. તો ગામ છે, તો ગામનું વિરોધી શું થાય? શહેર. અડધું, અડધાનું વિરોધી આખું. આરામ, તો આરામનું વિરોધી કામ. ગરમનું વિરોધી ઠંડુ. વૃદ્ધનું વિરોધી જુવાન. અને ટાઢ, તો ટાઢનું વિરોધી તાપ. તો બાળમિત્રો આ જે નવીન શબ્દો, સમાનાર્થી શબ્દો અને વિરોધી શબ્દો એ છે તમારે નોટબુકમાં લખવાના છે. થેન્ક યુ.